चलो विद्यार्थी मित्रों, आज आप निबंध भणवानो छे। गए वक्त बराबर सात जेवा निबंध थया छे। आज मारा गामनू पादर। गामनू पादर एटले गामनू प्रवेश द्वार कहेवामां आवे छे। मारा गामने पादरे विशाळ वडलो छे। वडनी फरते चारे तरफ विशाळ एटले मोटू सरस मजानुं मैदान पण छे। आ मैदानमां बीजा अनेक घटादार वृक्षो અને આંબાવાડીઓ આવેલી છે। પાસે જ એક તળાવ પણ આવેલું છે। તળાવની ફરતે હમણાં એક સરસ મજાનો મોટો ઘાટ બનાવવામાં આવ્યો છે। ગામનું પાદર એટલે ગામના છોકરાને રમવાનું મેદાન। અહીં નહીં કોઈની રોકટોક કે નહીં કોઈની બીક। અહીં અમે મુક્ત રીતે હરીએ ફરીએ રમીએ। અહીં નવી નવી રમત બાળકો નાની નાની સરસ મજાની રમતો રમાતી હોય। ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટાપાટા, ક્યારેક આંબલી પીપળી તો ક્યારેક લંગડી। હવે તો અમે ક્રિકેટ પણ અહીંયા રમવાનું શરૂ કર્યું છે। વચ્ચે વચ્ચે અમે વડની વડવાઈઓએ હિંચકા પણ ખાઈ લઈએ। રમતા રમતા ક્યારેક લડી પણ પડીએ, વરી પાછા ભેગા થઈ જઈએ। ના કોઈ ફરિયાદ, ના કોઈ રીસ, બસ આનંદ જ આનંદ। સ્વાભાવિક છે, બાળકો હોય એટલે લડે ઝઘડે બધું જ થાય, પણ સાથે ભેગા થઈને રમે છે। ફકરો પાડીએ, ગામનું પાદર એટલે પશુ પંખીઓનું આશ્રય સ્થાન। ઉનાળામાં રખડતા ઢોર અહીં છાંયડામાં બેસે, આંખો બંધ કરીને વાગોળે। પંખીઓ વૃક્ષની ઘટામાં માળાઓ બાંધે, ક્યારેક કલબલાટ કરે તો ક્યારેક એકબીજાને ચાંચ પણ મારે છે। સાંજે પાછા માળામાં લપાઈ જતા હોય છે। ફકરો પાડીએ તો ગામનો પાદર એટલે વટે માર્ગુઓનો વિસામો કહેવાય। વટે માર્ગુઓ અહીં આરામ કરે। ઉનાળામાં અહીંયા ઠંડા પાણીની પરબો બેસે, પરસેવે રેબ ઝેબ, અને થાકેલા વટે માર્ગુઓ અહીંયા ઠંડા પાણીએથી મોઢું પણ ધોવે, ઠંડુ પાણી પીવે અને છાયામાં એટલે કે છાંયડાની અંદર આરામ કરે। અહીંયા એર કન્ડિશન જેવી શીતળતા પણ હોય છે। શીતળતા એટલે ઠંડુ। ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે ગામના પાદરે લોકો આશ્રય આપે છે, એટલે આશ્રય એટલે આશરો આપવો। ગામનું પાદર સારા માઠા પ્રસંગોનું સાક્ષી છે। અહીં જાનૈયાઓ ઢોલને તાલે મન મૂકીને નાચે, પાણીયારીઓ પાણી ભરેલા બેડા મૂકીને અલક મલકની વાતો કર્યા કરે। અહીં મરનારનો વિસામો પણ થાય, કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં જ ભરાય। વિચરતી વિહરતી જાતિઓ ક્યારેક અહીં જ ડેરા તંબુ તાણ્યા રાખે, કેટલીક વાર રાત્રે ચોર પણ અહીંયા જ છુપાઈ જાય છે। પાદર તેમને પણ આશ્રય આશરો પણ આપે છે। ગમે હોય સારો વ્યક્તિ હોય કે ખરાબ વ્યક્તિ, ગામના પાદરે સૌને આશરો મળે છે। ગામનું પાદર ગામનું નાક ગણવામાં આવે છે। રળિયામનું પાદર ગામની શોભા છે, એટલે કે સુંદર છે। જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમારી જોડે સાત નિબંધ પૂરા થયા છે। આઠમો છે મારા ગામનું પાદર, બરાબર। આજે હું બે નિબંધ કરાવડાવું છું। બીજો છે એક પત્ર લેખન, બરાબર, કે પત્ર લેખન। તમારા અક્ષર સુધારવા તમે કેવો પ્રયત્ન કરો છો તે જણાવતો પત્ર તમારા પિતાજીને લખો। આપણને ખબર છે કે હંમેશા આપણા અક્ષર સારા આવે કે ખરાબ આવે, આપણને આપણા અક્ષર સુધારવા બધાને ગમે છે। તો આપણા અક્ષર સુધારવા કેવો પ્રયત્ન કરીએ? આલોકડી દોશી, 25 નંદ બંગલોસ, મેમનગર, અમદાવાદ, પિનકોડ 38052, તારીખ 10/1/2017।
पूज्य पिताजी, तमारो पत्र मने मळ्यो, तमे नवुं स्कूटर लाव्या ए जाणीने मने खूब ज आनंद थयो छे। तमे एक वखत मने मारा गड़बड़िया अक्षरो सुधारवानी टकोर करी हती, एटले के तमे मने एकवार कीधुं हतुं के बेटा तारा अक्षर बहु खराब आवे छे, के तू तारा अक्षर सुधारजे। के त्यारथी मैं मारा अक्षर सुधारवाना प्रयत्नों शुरू कर दीधा हता। हवे हूँ खूब चोकसाईथी लखू छू। डबल लाइन नी नोट में हूँ नियमित रीते 15-20 लीटी जेटलू अनुलेखन, एटले के हूँ कायम एटलो अभ्यास करूँ छू। एम आती मारा अक्षर थोड़ा घणा सुधरी गया छे अने मरोड़दार एटले सुंदर थया छे। हवे मने मारा अक्षर जोवा गमे छे। पहले तो मने खुद ज मारा अक्षर जोवा गमता नता, के मारा गुजरातीना टीचरे पण मने मारा अक्षर सुधारा बदल मने खूब शाबासी आपी छे। मने अक्षर लेखननी हरीफाईमां बीजू स्थान मळ्युं छे। हजू अक्षरो वधारे सुधरे ए माटे मारा प्रयत्नो चालु ज छे। तमने आ पत्रमां मारा अक्षरो केवा लाग्या ते जणावशो पप्पा। मम्मी ने मारा प्रणाम कहेजो, मारा वंदन कहेजो। मोटा भाई नानी बहन ने पण मारा आशीर्वाद आप, मारा याद आप, मारी याद आपजो। तमारो पुत्र आलोकना प्रणाम। जो विद्यार्थी मित्रों, आठ निबंध करीने मारा गामनुं पादर लखजो अने नव पत्र लेखन करीने आ पत्र लखवानो छे बराबर तमारे। હવે આવતા પિરિયડે બીજું કંઈક કરાવશું પાઠને, આ બે નિબંધ તમારે ગુજરાતીની નોટની પાછળ આપણે જે રીતના લખીએ છીએ એ રીતના પૂર્ણ કરી દેજો। ચલો